કચ્છ ભુજના રાજાશાહી સમયના દેસલસર તળાવની નગરપાલિકા દ્વારા સદંતર ઉપેક્ષાના કારણે આજે તળાવ પાણીથી નહીં પરંતુ ઝેરી જળકુંભી વેલથી ભરાઈ ગયું છે આખું તળાવ વેલની ઝપેટમાં આવી જતા તળાવ નહીં પણ બગીચા જેવો માહોલ જોવા મળી રહ્યો જો કે રહી રહીને સુધરાઈને શાણ પણ આવતા હવે સફાઈ માટે ઠેકો આપવામાં આવશે જુઓ વિશેષ અહેવાલ કચ્છ ભુજથી સ્વાભાવિક રીતે જ તળાવમાં પાણી ભરેલું હોય છે પરંતુ ભુજમાં એવું તળાવ છે જેમાં પાણી તો નથી પણ સમગ્ર તળાવ જળકુંભી વેલની ઝપેટમાં આવી ગયું છે પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ આ કોઈ તળાવ નહીં પણ ખેતર હોય તેવો આભાસ થાય છે ભુજમાં આવેલા રાજાશાહી સમયના દેસલસર તળાવની હંમેશા ઉપ ઉપેક્ષા થતી રહે છે અગાઉ પણ અહીં ગટરના પાણી ઠલવાતા હતા હવે સમગ્ર તળાવ વેલમાં ફેરવાઈ ગયું છે દેસલસર તળાવમાં જલકુંભી વેલ ઊંઘી નીકળી છે જે માત્ર અમુક વિસ્તારમાં જ નહીં પરંતુ સમગ્ર તળાવમાં જોવા મળી રહી છે આ કુતળાવ લીલોતરામાં ફેરવાઈ ગયું છે અજાણ્યો વ્યક્તિ હોય તો આ તળાવને ખેતર સમજી બેસે કોઈ અકસ્માતે પડી જાય તો તેને બહાર કાઢવો પણ મુશ્કેલ બને ચાર દિવસ અગાઉ જ અહીંયા એક ભેંસ ખેતરમાં સમજીને ઘાસ ખાવા જતા તળાવમાં પડી ગઈ હતી જેને મહા મહેનત બહાર કાઢવામાં આવી હતી સમગ્ર તળાવમાં પાણીનું નામો નિશાન જ નથી બસ જળકુંભી વેલ જ દેખાય છે દ્રશ્યમાં ત્યારે નગરપાલિકાને પણ શાણ પણ આવ્યું છે અને માત્ર તાયફા કરે છે અને કામગીરી કરતી નથી તળાવમાં અગાઉ ગટરના પાણી ઠલવાતા હવે વનસ્પતિ સમાન જલકુંબી વેલ ઊંઘી નીકળી છે જેને દૂર કરવી મહેનતાનું ભર્યું કામ છે અગાઉ અનુક રજૂઆતો થઈ પણ પાલિકાને ધ્યાનમાં ન આવ્યું રજૂઆતોનો મારો થયા બાદ સુધરાઈએ આ વેલ હટાવી તળાવને સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તેવું જણાવ્યું સૂત્રોનું માનીએ તો જલકુંબી વેલને જળમૂળથી દૂર કરાય તો જ તેનો નાશ થઈ શકે અન્યથા ફરી ઊંઘી આવવાની સંભાવના રહેલી છે પાલિકા પ્રમુખ લતાબેન સોલંકે જણાવ્યું કે તળાવમાંથી જળકુંભી વિલ દૂર સફાઈ કરવામાં આવશે બાદમાં દવા છંટકાવ કરવામાં આવશે જો કે કામગીરીમાં લાંબો સમય વીતી જવાની પણ સંભાવના રહેલી છે દિશાલનસર તળાવમાં અગાઉ ગટરના પાણી ઉલેચવા પેટે લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો અને હવે ફરીથી જળકુંભી વિલ દૂર કરવા માટે લાખોનો ખર્ચ થશે આ નાણાં પાલિકાની બેજવાબદારીના કારણે વેડ ફાઈ રહ્યા છે જે એટલી જ હકીકત છે ભુજ નગરપાલિકા દ્વારા જે આપણા દેસલસર તળાવમાં જલકુંભી અત્યારે ફેલાઈ ગઈ છે એને કાઢવા માટેનું આયોજન પહેલાં પણ હાથ ધરાયું હતું પણ જે એજન્સી આવી હતી એ જોઈને પાછી પરત ફરી ગઈ છે અને બીજી એજન્સીઓ પણ એ જલ્દી કામ લેવા હાથમાં માગતી નથી એટલે હવે જ્યારે પૂરામાં ફેલાઈ ગઈ છે ત્યારે એક ચિંતાનો વિષય છે પણ થોડા દિવસમાં જ એને દૂર કરી દેવામાં આવશે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટમાં આ રીતે જલકુંભી ફેલાઈ ગઈ હતી ત્યારે ત્યાં એક એમાં દવા નાખવામાં આવી જેનાથી એ દવાનો એબ્ઝોર્બ કરીને પોતે સુકાઈ જાય છે તો એ દવાની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે ક્યાંથી મળશે કઈ કેટલી જોઈશે એટલે એ એજન્સીએ નક્કી કરી અને એ રીતે દવા નાખવામાં આવશે જેથી નેત્ર નીકળી જાય એના માટે પણ જે એની અંદર જે ચેમ્બર છે એ તૂટી ગઈ છે એના કારણે થાય છે પણ આગળની જે ચેમ્બર છે એ રિપેર કરવાનું કામ અત્યારે ચાલુ છે અને એમાં કોઈ પણ દૂષિત પાણી ન જાય એના માટેનું પણ આયોજન કરી રહ્યા છે આપણું જેમ હમીસર એનું હાર્ટ છે એવી રીતે આ પણ એક શીર્ષસ્થ તળાવ છે અને જૂનું ઐતિહાસિક તળાવ છે એના ઉપર કોઈ પણ જાતનું ઓરમાયુ વર્તન કરવામાં આવતું નથી જો એવું હોત કે ઓરમાયુ વર્તન અમે કર્યું છે તો વરસાદથી પહેલાં આખું તળાવ સાફ ના કરાવ્યું હોત અને બધું પાણી એમાંથી કઢાવ્યું અને કચરો દૈનિક લગભગ દસ લાખ લીટરથી વધારે પાણીમાંથી કાઢવામાં આવતું હતું તો અમે કઈ રીતે કહી શકો કે અમે એનું ઓરમાયુ વર્તન કરીએ છીએ એવું કોઈ પણ વર્તન કે એ આપણા ભુજની છે એટલે કોઈ પણ ઓરમાયુ વર્તન ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી એમના અંગત વિચારો છે એમણે જ્યારે આપણે પાણી કાઢ્યું હતું તળાવમાં ત્યારે પણ એ એની સામની સાથે જ રહ્યા હતા છતાં એમને પણ અમે જણાવ્યું હતું કે એજન્સી આવશે ને કામ કરશે પણ થોડુંક એને ઉતાવળ કામની હોય અને એમણે એવું વિચાર્યું હોય તો એમનો અંગત પહોંચશે લગભગ એક મહિનામાં થઈ જશે એ કામ શરૂઆત દેશસો તળાવ એક રાજાશાહી જમાનો આવેલો ઐતિહાસિક એક દેશસો તળાવ છે આ તળાવ આખું ગટરના પાણીથી ભરેલું છે અને આ તળાવમાં વનસ્પતિ વેલ જે જળકુંભી વેલ કહેવાય એ આખા તળાવમાં ફેલાઈ ગઈ છે આ બાબતે નગરપાલિકાના પદાધિકારી અને ધ્યાન દોર્યું હતું આજે ત્રણેક મહિના પહેલાં અને મીડિયા મિત્રો જ્યારે ચીફ ઓફિસરને આ બાબતે પૂછપરછ કરી ત્યારે એમ કીધું હતું કે અમે થોડાક દિવસમાં આ વેલ બારે કાઢશું ત્યારે પચીસ ટકા જેટલી વેલ લાગતી આખા અત્યારે જોઈએ તો આખા તળાવમાં વેલ ફેલાઈ ગઈ છે પણ નગરપાલિકાની અનાવડતના કારણે રેસસ તળાવનું નામો નિશાન મીટવા જઈ રહ્યું છે આમાં શું ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે હા એનામાં ભ્રષ્ટાચાર પણ આચર્યું છે હમણાં થોડાક સમય પહેલાં ડીઝલ જનરેટર સેટ લગાડ્યા હતા મેં એની માહિતી માગી તો માહિતી પણ મને ખોટી આપી અને નેવું હજાર જેટલા ડીઝલના બિલો આપ્યા છે બાકી કોઈ માહિતી જ આપી નથી એટલે નગરપાલિકા આ તળાવના નામે પણ ભ્રષ્ટાચાર કર્યું છે અને આ તળાવમાં આથી પંદર એક વીસ દિવસ અગાઉ એક ગાય ઘાસ સમજીને અંદર ગઈ ત્યારે તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી ત્યારે ભુજના ઘઉં